ભાઈ ઘરે મહેમાન આવ્યા છોકરા ઉલ્લી ઉલ્લી મહેમાન ના ખોળામ પડ્યો. મારા છોકરા એવા આમ નાકમાલી જીરો ના લેમ્પ થાય. મહેમાન ની બાહુ બગાડી. ગરધણી ઘણા ઈશારા કરે છોકરા હામાં, ગરધણી ઘણા ઈશારા કરે, પણ આ કઈ ઉલળતા બહેન જ ન થયા. પછી મહેમાને કીધું આ ગરધણીને કે આ છોકરા માનતા ના લાગે. તાકે તમને કેમ ખબર પડી? તાકે તમારું નથી માનતા એટલે. ઈ માનવીની પાસે કોઈ દુનિયાને ભજન આપતા જાય છે સાહેબ. અમારા કલાકારો, ભજનિકો, ભજનાનંદીઓ જેથી હાજર નહીં હોય ને તો એના ભજનના સમરણો
એ સતત ચાલુ રહેશે. કાક બાપુની આ રચના અને આ ભજન, તો ભજન અને કાક બાપુની કવિતા કહો તો કવિતા સાહેબ, આ ડાયરેક્ટ આપણા સમાજને લાગુ પડે. આવકારો મીઠો આપજે. આવકારો મીઠો આપજે રે રે જી, અરે આવકારો મીઠો આપજે. વાજેની સાંભળી આડું ન જોજે, એને માથું રે હલાવી હોકારો દેજે, આવકારો મીઠો આપજે. મારે તમને હસાવવા છે, પણ ભાગવતના મંડપમાં બેઠો છો ને એખાદી કૃષ્ણની વાત ન કરું તો હું તમે નગુણા કહેવાય સાહેબ. ભાગવતનો મંડપ છે સાહેબ, સવાલ નથી. તમે દિવસે 8 વાગ્યાથી લઈ ભગવાન કૃષ્ણની ગાથામાં જ છો આખો દિવસ. પણ આજ આ વ્યાસપીઠેથી કૃષ્ણનો જન્મ થયો છે, અડધી રાતનું ટાણું છે. લખણ બાબા ક્યારેક વિચાર એ આવે, વિચાર નહીં હકીકત છે ને, દેવકીની કુખે કૃષ્ણ જન્મે જન્મે ને જન્મે સાહેબ. જેણે 7-7 સંતાનોના લોહીના ધાબાની નજર સામે તરવરતા હોય, અને તમામ વેદનાની પરાકાષ્ઠા એટલે દેવકી, અને 8મા સંતાનને જ્યારે જન્મ આપ્યો છે, શ્રાવણ વદ 8મને અડધી રાતનો બજર ભાંગ્યો હશે સાહેબ. દુનિયામાં 2 બાળક એવા જન્મા છે કે જન્મતા આવે તો માને હરખ નથી, માની આંખમાં આહુડા છે સાહેબ. એક જેથી અંજનીએ હનુમાનને જન્મ આપ્યો, અને તેથી એના ગાલ ઉપર અંજનીના ઉના ઉના આહુ પડ્યા, અને જન્મતા આવે તો 2 જ બાળક આ બોલ્યા છે સાહેબ. હનુમંતે કીધું, માં દીકરાનો જન્મ થાય ને માને હરખ ન હોય એવું બને નહીં. દીકરા શું કરો, હવા પર દી ચડશે ત્યારે તારું મૃત્યુ થશે, ત્યારે કે હવા પર દી ચડવા દઉં તો ને. હવે જન્મતા વેદ જે માની વેદનાઓને નષ્ટ કરતા હોય ને, એ ધરતી ઉપર પૂજાઈ જાય ભલા માણે. બાકી જે જેની માવુને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હોય એની હાથ પેઢીમાં કાગવાજ નાખે એવો ન રહે. હનુમંત પછી કોઈ એવું બાળક જે કૃષ્ણ હતા, આંખવાલી આહું છે, વસુદેવની હામું જોઈને દેવકી એટલું કહે છે, નાથ આ મારું 8મો સંતાન આ કંસનો કાળ છે, આને બચાવી લ્યો. તેથી વસુદેવ કહે છે કે દેવકી, મારા 8માં 8 પગમાં બેડ્યું, હું તો અંધારી કોટડીમાં હું ક્યાં જાવ. ખોળામાં જે ઘૂઘવાટા કરતો ને, ખાલી સાહેબ દ્રષ્ટિ ફેરવી, 8 પગના બંધન તૂટી ગયા, જેલના દરવાજા ખુલી ગયા, અને જેટલા પહેરેદારો હતા એ ધરતીમાં મૂર્છિત થઈને ધરતીમાં ઢળી પડ્યા. અને આપ કથા જાણી છે, આજે નંદભાઈઓ થયો છે, ટોપલામાં લઈ અને ગોકુળ બાજુ જેથી એમ કહેવાય વસુદેવે ડગલા માંડ્યા. મારે વાત એ કરવી, દેવકી નહીં કુખે કૃષ્ણ જન્મે જ, કારણ કે એટલી વેદના પછી કૃષ્ણ મળ્યો છે. પણ મારે એ કહેવું છે કે નંદરાણીના હું ભાગ હશે, આંખ ખોલી તા ઘૂઘવાટા ખોળામાં કરતો હતો સાહેબ. હે, માથે ટોપલો લઈ અને કહેવા ગયો, સાહેબ જેથી પુકાર કરતા થા, ઓ વસુદેવ મારા કનૈયાને કોક અંગરો, પણ જેનો કંસ વેરી હોય એને કોણ આવકારો દે. મોટી મોટી મેડિયું યે દીધો રે જગારો રે, કેડી ઓલ જુપાડીએ એ દીધો રે જીવનો.
અવતારો રે દેવકી જી તારો દીકરો રે રે જી તારા પિતા રે ઉઠાયો તને પગ બારો રે દેવકી જી જાકારો આયા નહીં આયા નહીં તેથી ઝૂંપડીમાં લે અવાજ આવ્યો કે આયા લેતા હો ઝૂંપડી કોની હતી સાહેબ ઈ પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો રે તે દેવલે આહીરણે એ દીધેલો જોને આવકારો રે દેવકી જી તારો દીકરો રે રે જી એ દીવોને આગીર રે દીધે લો જોને આવકારો રે દેવકી જી તારો દીકરો વસુદેવ લાવો એને મારી પાસે આવડતો મિત્રો જશોદાના ખોળામાં હોવડાવે છે નંદ મારે પ્રસંગ લેવો છે એટલે મા પ્રસંગ લીધો છે સાહેબ અને જશોદાના ખોળામાં જે દીકરી હતી પડખામાં હૂતી હતી સાહેબ એને લીધી હો વસુદેવના ટોપલામાં સુવડાવી દીધી આને લેતા જાઓ હવે વસુદેવ એને પૂછે છે નંદ આ હું છે મારી દીકરી છે ટોપલામાં હા આને લેતા જાઓ કે પ્રભાતના પહોરમાં ઓલો કંસ તમારી પાસે આઠમું સંતાન માગશે તો તમે શું આપશો ત્યારે વસુદેવ કહે છે કે નંદ ભલે આ દીકરી હોય કાળમુખો મૂકશે નહીં એને મારી નાખશે અને કહેવા ગયો સાહેબ ત્યારે નંદ એટલું બોલ્યા છે અમારી દીકરીને મન મારી નાખે જો તારો દીકરો બચી જતો હોય તો એને લેતા જાઓ તમે સાહેબ અને કથા જાણીએ પણ દીકરી કોણ હતી મારે વાત એ કરવી છે તમારી 9 લાખ લોબડી આળ્યું ચારણને નેહળે જન્મી છે પણ આ એક બ્રહ્માંડ ભાંડોદરી નંદને ખોરલે જન્મી છે સાહેબ એ દીકરી કોણ એનો મારે એક નાનો પ્રસંગ લેવો છે સાહેબ એક ગામ એ ગામમાં એક ગોવાળ રે ગામનું ધણ ચારવાનું કામ કરે આખા ગામનું ધણ ચારે એના ચરામણથી પોતાનું ગુજરાન ચલાવે એક દી ઘટના એવી ઘટે છે રોજ એક ગાય એ ગાયના ધણમાં ચરવા આવે સફેદ ગાય છે ધોળી ગાય છે એક દી બે દી કરતા કરતા કહેવા ગયો મહિનો પૂરો થયો ગામમાં ધણ એમ કહેવાય સીમમાંથી ધણ આવ્યું ઘરે ઘરે ગાયો પોતપોતાના ઘરે વહી ગઈ રાતે વાળું કરવા બેઠા ત્યારે ગોવાળણ એને પૂછે છે કેમ આ તમે કઈક વિચારમાં બેઠા છો ના વિચાર બીજું કઈ નથી પણ રોજ એક ગાય આવે છે એક મહિનો થયો પણ ઈ ગાય પાછી કોના ઘરે જાય ઈ ખબર રહેતી નથી ગામ થોડુંક દૂર હોય ત્યારે તે વહી જાય છે તો એક મહિનો થઈ ગયો છે એનું ચરામણ આવ્યું નથી હવે હવે ગોવાળનભાઈ એમ કે એક કામ કરો કાલે હું છે ને ગામના ગોંદરાથી થોડીક આગળ આવીશ ગાયું લેવા અને તમે ખાસ ધ્યાન રાખજો ગાય જાય ને એ ગાયની પાછળ તમે જાજો ગાય જેની ઘરે જશે તો એની જશે એની પહેલી સરામણ લઈ લેજો સાહેબ 13 ની રાત છે
ગામમાં ધણ દાખલ થયો. ઓલી ગાય થોડું ગામ દૂર લખુણ બાપા, અને ગાય જ આમ કેવાય કેળો બદલ્યો, અને ગોવાળો એમ કેવાય કે પાછળ ધીરે ધીરે હાલ્યો જાય પાય. ગાય જોઈ ગઈ કે મારી પાછળ ગોવાળ આવે છે. ગાયે વનનો કેળો લીધો પાછો, વનનો કેળો લીધો. ધીરે ધીરે અંધારાના ઓળા ધરતી ઉપર મળ્યા ઉતરવા, પણ તેરસની રાત છે, ચાંદો ઉગી ગયો. પાછો ગોવાળની હિંમત આવી કે હવે તો થોડુંક ચાંદાનું અજવાળું છું, પણ આ ક્યાં જાતી છે, હું પાછો ક્યાં લઈ આવી. પાછી અંદર વાત એવી આવી કે જેની ગાય હશે એને કહેશે મૂકી જાહે. અડધી રાતનો મજર થઈ ગયો, ગાય બધી ફેરવે છે, અને એમાં એક ધરો આવ્યો. ધરા પાસે ગાય ઊભી રહી. ગોવાળને થયું, ગો આગળ ધરામાં જાહે તો તું મને તરતા નથી આવડતું, ધ્યાન દેજો વાતમાં. પાછી અંદરથી હિંમત હું આવી ખબર, ગાયનું પૂછડું પકડી લઈને તો તરી જાય. જેને ગાયોના પૂછડા પકડ્યા ને એ જ તર્યા છે. ભેંસના પૂછડા પકડ્યા એ બુડ્યા છે, કારણ કે ભેંસ પોતે આળહુના પેટની છે. આખો દી બેહે પાણીમાં, પાણી ઘીરે આવીને પીવે. બોલો, હવે એનું દૂધ આપણે ખાઈ પાસે. એક ભાઈ મને કીધું, મને કે કૃષ્ણ એ ભેહુંનું દૂધ ખાધું હોત તો હજી ગોકુળ હોત, મથુરા નો પગ્યો હોત. મને 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 એક નથી સમજાતું સાહેબ, આપણે જેટલા માલઢોર રાખીએ છીએ તો ગાયોનું ભેંસોનું દૂધ દોહે, અને લગભગ આપણે ભાઈઓ એમ બહેનોને ભેંસો અથવાર કરી દે. ક્યાંક પ્રસંગમાં જવું હોય તો હું કે મારથી ન આવે, મારે ભેંસ અથવાર છે, આ પાકા છે, ભેહું અથવાર દઈ દે. એટલે આપણે ભેહું હાટું પૈણ્યા છીએ કે આપણે હાટું પૈણ્યા છીએ એ પેલા નક્કી કરો. નાય પાછું એ દૂધ ડેરીમાં ભરવાનું, એટલે સાહુના ડેરા છે, હાવ ડેરીના પૈસા આવે એનું ખાંડ લાવવાનું, એ ખાંડ ભેંસુને ખવડાવવાનું, એ ભેંસુને દોવાની, એ દૂધ ડેરીમાં ભરવાનું, એના પૈસા આવે એનું ખાંડ લાવવાનું, એ ખાંડ ભેંસુને ખવડાવ. આ પેઢીઓ વી ગયો આમણા આમણા. બીજો કાંઈ પ્રોગ્રામ ખરો એ માલી? છોકરાને સારું દૂધ દેતા બેન થઈ ગયા, ફીણવાળું ફેટ આવે એ હાટું ત્યાં દઈ દઈ. નહીં સાહેબ, ઘરમાં એક એક ગાય રાખજો. તમારા ઘરમાં ગાય હશે ને કહેવાય ગયો, અઘરી બીમારી એક નહીં આવે તમારા ફળિયાની અંદર, એટલી તો ગૌમૂત્રમાં તાકાત છે. ભલા માલ જોડિયા પૂંજે મોરારી બાપુની જયારે કથા હતી, અને ત્યાં પીઆઈ ભરવાડ સાહેબ કરીને હતા મારા મિત્ર, અને અમે ત્યાં બેઠેલા ઉતારે, અને એમાં કોઈ ગોર બાપાએ પૂછ્યું કે તમારે નેહડે ભગવાન શું કામ આવ્યું. મિત્ર છે અમારા, વાત કરતા હતા કે તમારા નેહડે ભગવાન હું કામ આવ્યો. હું બોલું એ પેલા ભરવાડ સાહેબ અમારે થોડાક ઉતાવળા, એટલે બોલ્યા કે બાપા કાંઈ ભગવાનનું સ્થાપન કરવું હોય તો ત્યાં ગાયનું ચાણ ને ગૌમૂત્ર લીપવું પડે. તક હા, એની વગર સ્થાપના ન થાય ને? તક ના. તક અમારે ગોઠણે ગોઠણે હતું ને એટલે આવ્યું, લીપવા પણ નહોતું. આ ગોવાળ કહે છે ભલે ધરામાં ગાય જાય, હું ધરામ ગાયનું પૂછડું પકડી લઈ. અને આ માણસે ગાયનું પૂછડું પકડ્યું, ગાય ધરામાં ગઈ, પછી ખ્યાલ ન રહ્યો. જા ગોવાળે આંખ ખોલી તો એવા ફળિયામાં ઉભો છો કે મોતીઓથી ચોક પુરાણેલા છે, રત્ને જડિત કમાડો છે. અને ગાય જાય કે ભાઈ ફળિયામાં આવીને ભાંભરી, રત્ને જડેલા કમાડ જામ ધીરે 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 ખોલ્યા. ગોવાળને બીજી બુદ્ધિ નથી, એને એમ છે કે ઓહો કેવા માણસનું ઘર, કેવા મોટા માણસની હું બંદો ગાય સારે. અમારે ભૂરોય દૂધનો ધંધો કરતો વૈશમાં, કલેક્ટરનું દૈન્યો ભાવનગરમાં. હા, કલેક્ટરની ઘરે દૂધ દેવા જાય ને, એમાં ઘટના એવી ઘટી. એક રવિવાર હતો, સાહેબની ઘરે પટાળો કોઈ હાજર નહોતો, સાહેબ પોતે લુંગી પહેરી અને તપેલી લઈને ઊભા રહ્યા, તો ભૂરો આખ્યું છોડે. કલેક્ટર પોતે યસ, દૂધ તો આપી દીધું પણ ભૂરો ગમે ને એ ગાડી ફટકાડે. કલેક્ટર જેવા અમારે અરે તપેલી જુલીને ઊભા હોય, એટલે આવા પોર ન કરાય. એમાં કઈ તો બીજા દૂધ લેવાનું આવે? હા તો હવે સારું છે, કલાકારો ભગવાનના દી હારા છે, બધાને ઘરની ગાડીઓ. નહીં તો કલાકારો એ રીતે બસમાં જતા ને ઘેરે જઈને દરવાજો ખખડાવે તો દૂધવાળાનો ટાઈમ કયો હોય, તે તપેલીઓ કાઢે બારીયું, બે લીટર આપો. આંખ તો ખોલ, દૂધવાળો નથી ઘરવાળો છે, મરી ગયો ટીપુ મારી મારી ડોહો.
ગોવાળ ને એમ છે કે ઓહો આવા આવા મોટા માણસ ની ગાય છે તો મને કેટલું સરામણ આપશે, પણ આવજા ધીરે 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 જાજા સાહેબ. કબાડ ખુલ્યા, બ્રહ્માંડ ભાંડોદરી નીકળી સાહેબ. કપાળ તેજ કરે છે, માથે લોબડી ઓઢી છે, એક હાથમાં હેળાયું, એક હાથમાં બોગરું, કામીને કડલા કડાક 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 કરતા એમ કે ભાઈ માં ભગવતી પોતે બારા નીકળ્યા. અચાનક ગોવાળને જોયો, કોણ તું? કોણ છે? આ ગાય ચારનારો ગોવાળ છું. કેમ આવ્યો છું? ચરામણ લેવા આવ્યો છું. મા ઓળખી ગયા કે આ ભોળો લાગે, નકર બ્રહ્માંડ ભાંડોદરી સામે ઊભી છે અને હજી ચરામણની વાત કરે છે, પણ ભોળો છે. ઓ ચરામણ તું ગાય ચારે? સારું દીકરા, તને ચરામણ આપું, પણ તું આટલી જઈ શકીશ? તક તમે મૂકી જજો. તારી પછેડી પાછળ આખું વેચી જા, હું કહું ત્યારે તારી પછેડીના શેડા વાળી લેજે, અને હું કહું ત્યારે આંખ ખોલજે. કાંઈ વાંધો નહીં. પછેડી પાથરી ખંભેલ હતી, માએ હુંપડું ભરીને જવ દીધા. ઇતિહાસ સાક્ષી છે. લે દીકરા, પછેડીના શેડા વાળી લે. શેડા વાળી લીધા, આંખ ખોલ. આંખ જા ખોલી તો પોતાના જ ગામના પાદરમાં નદી હતી અને કાંઠે માણા બેઠેલો, પણ ચાંદાનું અંજવાળું થઈ ગયેલું, ઉતાવળો થઈ ગયેલો. હું મને આપી દીધું હશે, જોયું તો જાઉં. મનોમન ઓ મોટા માણસો લોભિયા બહુ હોય, જવને શું કરવા. વહેતા નદીના નીરમાં જવનો ઘા કરી પછેડી ખંભે મારી ઘેરે પહોંચ્યો. પોતાની બાઈ હજી એમ કહેવાય કે સાહેબ એની વાટે વાળું માટે વાટે બેઠેલી આવી ગયા. હા, કોની ગાય હતી? બહુ મોટા માણસની ગાય હતી. આખી ઘટનાની વાત કરી બાઈ સમજી ગઈ. કહો શું આપ્યું તમને? આ રીતે થયું, આ રીતે મેં શેડા વાળ્યા, આ રીતે આંખ ખોલી તો ગામનો ઝાપામાં બેઠો હતો. ઉતાવળા થઈને મેં જોયું ચાંદાના અજવાળમાં તો જવ હતા. પછી મેં નદી નાખી દીધા, જવ ને શું કરવા. તક તમારી પછેડી જોવા ગયો હતો? પછેડી જોઈ સાહેબ, એક જવ ચોટેલું અને દીવાના અજવાળે લીધું તો એમનું હતું. એ ભોળા ગોવાળ જોતો ખરો. અને તમે જે વાત કરી એ ભગવતી સિવાય બીજું કોઈ હોય નહીં. હવે હોલાના જવની વાત નથી, પણ ઠેઠ પોગીને કોરો આવ્યો અને હવે વાળું ન કરાય, અને હવે તો ભગવતી ખવડાવે ત્યારે ખાવું છે. અને હવે મને થોડો કેળાની અણહાર આપો. તમે ક્યાં ક્યાં ગાય પાછળ ગયા હતા સાહેબ? ઈ રાત પૂરી થઈ, એક દી પૂરો થયો, 14મી રાત પૂરી થઈ, પૂનમ નો દિવસ પૂરો થયો. પૂનમ ની રાત નો 3:30 નો દિવસ થાય, અડધી રાત નો મજર ભાગ્યો. જંગલમાં રખડી રખડી ભૂખ્યા અને તરસ્યા બાકરા થઈ ગયેલા, અને જે ધરા પાસે આવેલા એ ધરા પાસે આવ્યા હતા એમ કહેવાય. ભૂખ્યા અને તરસ્યા ચક્કર આવ્યા, બે માણસ ઢળી પીડ્યા, અને જા હજી ઢળી પડે અને ભગવતી પ્રસન્ન થયા સાહેબ. હા હા દીકરા, ગોવાળ કહે છે, ગોવાળ જો બસ આ આજ બાય તો બાઈ પગમાં પડી, માં મારો ધણી ભોળો છે. એના પતિને કહે છે, ગોવાળ એ જોતો ખરો આ કોણ છે? માં હું તમને ઓળખી ન શક્યો, મને તો ચરામણની લાલચ, મને માફ કરો. કેવા ગયો સાહેબ? બાઈએ માં ભગવતીએ ઈ જ ગાયનું એને દૂધ પાયું. અને પછી કહે છે, ગોવાળ ને ગોવાળ માગી લ્યો, તમને શું આપું? હે માગ બેટા. બાઈ ખોળો પાથરીને કહે છે, માં આપ મળ્યા, અમારે બીજું શું માગવાનું હોય, પણ અત્યારે અમારી 52 વર્ષની ઉંમર છે અને આ ગાયોનું જતન કરે એવો એક વારસદાર જોવે છે, બીજું કાંઈ નથી જોતું. ગામની ગાયોનું જતન કોણ કરશે? માં મારે એક દીકરો જોવે. અરે દીકરી, આ ભવમાં તને સંતાન યોગ નથી, એટલું નહીં તારા હાથ ભવમાં સંતાન યોગ નથી, પણ મારે શરણે આવી છો અને હું દઉં નહીં તો પરા અંબા ન કહેવાઉં. પછી એને ગેલ કહો તો ભલે, એટલે બ્રહ્માંડ ભાંડોદરી કહો તો ભલે, ભગવતી એટલું આખીનો ખૂણો ભીલો થયો. ભગવતી કરે દીકરી ભાગી ભાગી તો શું ભાગ્યું કે માં મારે બીજું શું જોવે. અને હવે હા ભલે દીકરી, તારા ભાગ્યમાં સંતાન યોગ નથી, પણ સાંભળી લે
અહીંયા તમારો ભાવ પૂરો થાય છે, આવતા ભાવમાં આનંદ બનશે, તું જશોદા બની અને ક્ષણિક પૂરતી દીકરીથી હું તારા ઘેરે આવી અને હું જેવી જઈશ ને એટલે અખિલ બ્રહ્માંડનો માલિક તારા ખોળામાં ઘૂઘવાટા કરશે અને ગાયોનું જતન ઈ કરશે સાહેબ. ઈ ભગવતીને હુંડલામાં હુંડલાવી પાડો. ઘણા પ્રશ્ન કરે છે કે ભગવાન કૃષ્ણ ટોપલામાં હતા ને યમુનાના નીરે કેળો આપી દીધો, વળતા ગયા ત્યારે શું થયું? અરે વળતા વીજળી કડાકા કરતી હતી સાહેબ, ઈ એના ટોપલામાં બેઠી હતી, કેળો સેનો ન થાય? અને કેવા ગયો? તે તો પાણીની માથે કેળો થઈ ગયો હતો સાહેબ. અને ઈ જ કંસ માગે છે, તમારો આઠમો સંતાન આપો અમને, દીકરી ધરી ભાઈઓ, સાત સાત સંતાનો એના ખોળામાંથી ખેંચ્યા ત્યારે દેવકીને બહુ ઓછો આઘાત લાગ્યો હતો સાહેબ, કે ખબર હતી કે આ ક્રિયા બનશે, પણ આજ એના માટે કોકની દીકરી છે એને ખેંચે છે ત્યારે દેવકી બહુ રડે છે. ભાઈ રહેવા દે, અરે બાપ રહેવા દે, એ દીકરી છે રહેવા દે રહેવા દે, નહીં નહીં લાઈવ લાઈવ કરી. અને જા પગ પકડ્યો દીકરીનો, અને એમ કહેવાય કે દીકરીનો પગ પકડીને જેમ કહેવાય પથ્થરમાં ફટકારવા ગઈ, અને કાંસે જ આમ કહેવાય ફટકારવા જાય છે, એ હાથમાંથી છટકી અને વરાળ સામ ધાણા ધાણા કરતી એમ કહેવાય, આપણે હાથ હાથ કટકા કરતી એમ કહેવાય કે વીજળી નીકળી પરાશક્તિ. અને એટલું કહેતી કે કાંસ સારું કર્યું તે મારો પગ પકડ્યો, ભૂલથી મારું બાવડું પકડ્યું, હોત તો કૃષ્ણની રાહુ ન જતા ને તને આયા ને આયા બાળીને ભસ્મ કરતી જાત, પણ હવે કાંસ તું તારી ઘડિયું ગણજે, તારો મારતલ તારો કાળ ગોકુળમાં પોગી ગયો છે. આ વાત એ માટે કરું કે કંસે બીજા પૂતનાથી માંડી બકાસુરથી માંડી અને ઘણા રાક્ષસોને મોકલ્યા, પણ આયરને નેહડે પોતાને જવાની હિંમત નહોતી હાલી સાહેબ, કે જ્યાં એ નેહડે મારે ન જવાય સાહેબ, નહીતર મથુરાથી ગોકુળ આખું નહોતું સાહેબ. અને કહેવાય ગયો તેદી કાકા અક્રૂરને જ મૂકવો પડ્યો હતો, કૃષ્ણનો હગો કાકો. અને કૃષ્ણે વિદાય લીધા પછી વધારેમાં વધારે રેડ્યો હોય ને કોઈ તો કાકો અક્રૂર રેડ્યો છે, ઓધવના માથું ખોળામાં માથું નાખીને. ત્યારે ઓધવ એમ પૂછે છે કે જશોદાઈ છે શાંત થઈ ગયા છે અને અક્રૂર એટલા બધા રડો છો કેમ? આ દી આપણી પાસે ન આવે ધ્યાન રાખજો. ત્યારે અક્રૂર એટલું કહે છે, ઓધવ હું કૃષ્ણની માફી ન માગી શક્યો, આખી જિંદગીમાં હું કૃષ્ણની પાસે માફી ન માગી શક્યો. શેની? મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ખબર પડી કે આ બ્રહ્મ છે, અને બ્રહ્મની પાસે હું માફી ન માગી શક્યો. શેની? કે કંસના મલ યુદ્ધમાં કૃષ્ણને મરવી નાખવામાં મારો પણ ફાળો હતો, હું લઈ આવું એને. સાહેબ કોઈને અભ્રષ્ટ શબ્દ બોલો એ પેલા વિચાર કરી લેજો કે કદાચ હું આને એક ગાળ દઈ દઉં તરત કદાચ મારું મૃત્યુ થઈ તો હું કઈ ભાવમાં માફી માગી સાહેબ, જિંદગીમાં કોઈ હારે બગાડવું નહીં ભલા માણે, કારણ કૃષ્ણ નિમો છે. અને કૃષ્ણ એ ગોકુળમાં ભાઈ પછી દિયનો વધે એટલો રાખે વધે, જગતને મોટું કરતો એને પોતાને મોટું થતા શું વાર લાગે, ત્રણ વરહનો છો તા ગોકુળના છોકરાને સડાવી દીધો, છોકરા આવા રોએ, અમારો બાબલો કોઈ સાથે વધારે બોલે નહીં, ઢીલું રહે ડોહું. છોકરો છોકરા છોકરાને પ્રશ્ન કર્યો સાહેબે, બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય? એ કહે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તક ભ્રમ તક અમે ભણીએ ભ્રમ છે, આ ઘરે તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નહીં. એક બેનની કહ્યું મહેમાન આવ્યો, મહેમાન આવ્યો ને એની છોકરાની બાઈ એમ કીધું, બેટા બાજુવાળા સાંતા કાકી છે ને એની પાસે છે ને ડિઝાઇનવાળા સારા ગ્લાસ છે, ગ્લાસ ને ટ્રેન એવું લઈ આવે તે ગયો લેવા. સાંતા કાકી મારી મમ્મી કીધું ગ્લાસ ને ટ્રેન એવું આપો, અમારા મહેમાન આવ્યા. સારું બેટા હોવ તો માંડી ઓલી બેને બિચારી આખો સેટ તૈયાર કર્યો કે આલે આપું. બીજું કાંઈ તારા મમ્મીએ કીધું? તા કે હા એણે કીધું સાંતોળીનો આપે તો કાંતોળી પાન લઈ આવજે. છોકરા મોઠે કોઈ દી બોલતા નહીં હો કોઈનું ખરાબ, હા છોકરા એ કોરી સિલોટ છે હોય એવું કે એટલે એને ભગવાન કહેવાય. હમણાં સુરેશભાઈ મેં એક નવું ચાલુ કર્યું, કહેવાય નહીં આવું, કોઈની ઘેરે જવાનું જો નાનું છોકરું મળી ગયો ને મને બહુ મજા આવે, એને મારી બાજુ બેહાડ. હું કામ આપણી ગેરહાજરીમાં આપણો એ ઘરમાં કયા નામથી આપણને બોલાવે એ તરત ખબર પડી ગઈ.
પછી અહીંયા ચા પીવા ખોટી થવું કે ભાગી જવું નક્કી કરી લેવાનું. એ તો મોઢે ઘણા કહેતા ને સુરેશભાઈ, સુરેશભાઈ, માયાભાઈ, લક્ષ્મણ બાપા. આપણી ગેરહાજરીમાં શું બોલે છે? છોકરાને બેસાડું, બોલ બેટા, ઓળખી મને? હા ઓળખું છે, ટીવીમાં હોય જોવા ને. આપણે કહીએ, હા હું નામ મારું માયો આવ્યો છે, માયો કલાકાર. એટલે માની લેવાનું કે આપણે માયાભાઈ આ ઘીરે નથી, વેમમાં ન રહેવાય. તરત તરત આમ આમ. અરે બાળક છે તમારું, દર્પણ છે. પતિ પત્ની બે બેઠેલા રવિવાર, એકલા બેઠા જયારે તો મારા હારા ગમે એવા કાલું કાલું બોલે, સરસ લાગે. એટલે એને પતિએ કીધું કે ચાલને આ ફિલ્મ જોવા જાય. એની પત્નીએ કીધું, હવે મૂંગા મરણ ભાઈ ફિલ્મ જ છે. આ ઘરમાં વગર પૈસાની સાલું થઈ, છોકરા ડોહા મોટા થઈ ગયા, હવે ન પછી ફિલ્મનું દીકરું થવાય. કે ના યાર, છોકરાને સમજાવી દઉં, હું બધું ગોઠવી નાખીશ, પણ જવું છે. અને પાછું ફિલ્મ જોવા જવું ત્યારે એકલા જ જવું, અરે છોકરા લઈને નહીં, એ પછી કાંઈ મજા ન આવે. એમ છોકરાને નોખા ફિલ્મમાં મોકલવા? હા એ છોકરા અરે બેઠા ને ક્યાંય એવો સીન આવ્યો કે થોડો આમ ગંભીરથી ના બે એમ ખારી સીન ખાઈ લેવાય. અરે એટલે છોકરાઓને કીધું, બેટા હા પપ્પા, અમે સુરેશભાઈ છે ને આપણા, કે ક્યાં સુરેશભાઈ હતા, કે નથી આપણે ભાજપના પ્રમુખ. વહરા એની ઘેરે સતનારીની કથા છે. તો બેટા એલી કલાક જવાની, કલાક આવવાની, બે કલાક ત્યાં કથમ બેસો, એટલે ચારક કલાક જેવું થશે. એટલે શાંતિથી બેટા ઘરે બેસજો, ટીવી જોજો, શાંતિ રાખજો. ક્યાંય જતા નહીં બેટા, કાંઈ વાંધો નહીં પપ્પા, જાઓ તમે તારે. આ કથાનું કિનકિરેલ નીકળે, છોકરાઓ માટે કોઈ દી ખોટું ન બોલતા. ઓલા ચાર કલાકનું કિન નીકળી જાય, પછી બે ભાઈ બેઠા હતા, હે ભાઈ બા બાપુજી ચાર કલાક ન થવા તક, ના તક માઇલને તાળું ઘીરે, કે કેમ તક હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. તો એના બાપ ઇન્ટરમાં ભેગા થઈ ગયા બધા, હા મેં ખુરશીમાં ટપુડા બેઠેલા બે. તેને બાપા કીધું, કાં બેઠા થાય, અમે સતનો શીરો ખવાયો બાપા, નો સાળો કરાય દો. હવે કેટલા વર્ષો પેલા સાહેબ, એક જણા ને અરીસો ચડ્યો, જિંદગીમાં જોયેલો નહીં, કે આ એમ બંદા પોતે ખબર જ નહીં અરીસા. એને એમ કે આપણી જેવું, એ વા એ કોક છે, ઓ આ એ પાછો મારે હાથ, અહીંયા તો છે નહીં, આ એલા એ આ એ પાછો મારે હાથ ફેરવે. કેટલી અજ્ઞાનતા છે બોલો, એને ખબર જ નહીં અરીસો છે, બીજે પહેલી વાર જોયેલો. પણ એક કહું, કૃષ્ણને જે માનતો હોય ને એમાં ત્યાગ બહુ હોય. ઔરંગઝેબની દીકરી ચકીના બાનુ, ઔરંગઝેબ કેવો ભયાનક માણસ, એની દીકરી શકીના બાનુ કૃષ્ણ ભક્ત હતી સાહેબ, દ્વારકા દર્શને આવતી, અટકાવવામાં આવી, મુસ્લિમ દીકરીને અહીં ન આવવા દેવાય. ત્યાં કે શકીના કે મારો ખીસડો ખાય તો જ માનું મારો કૃષ્ણ હાચો, અને શકીનાનો ખીસડો ખાધો સાહેબ, એવી કૃષ્ણ ભક્ત ટૂંકમાં પોતે હતી. અને એમાં આજનું જે ચાઇના અરીસાની શરૂઆત ન્યાલી થઈ, ચાઇનાની શોધ કોણે કરી પછી ગોતતા નહીં એવું. પછી હું એટલો બધો કાંઈ ભણેલો નથી, હું ભણવા જો ત્યાંથી તારું ડો ટ્રાફિક બહુ તો હું કરી શકું, હું ભણ્યો નવ. મોરારી બાપુએ કીધેલું, એ કે નવનો આંકડો પૂર્ણાંક છે, નાનો હતો તેથી કથા સાંભળેલી, તેથી જ નક્કી કરી લીધું કે નવને વટે બીજો પૂર્ણાંક આંકડાને માથે આપણે જવું નથી. પણ એ ચાઇનાના રાજા, એ ચીનના રાજા ઔરંગઝેબને મળવા આવ્યા, એટલે ઔરંગઝેબને ખુશામત માટે સોનાની ફ્રેમનો પહેલો વહેલો અરીસો એ લાવ્યા અને ઔરંગઝેબને ભેટ આપ્યો. એટલે ઔરંગઝેબે એની દીકરી ચકીનાને ભેટ મોકલાવી દીધો. ચકીના નાઈ ધોઈ અને તૈયાર થાય છે, એમાં એને પહેલીવાર અરીસામાં જોવાનું હતું. એટલે એની દાસીને કીધું, બાની હા બા સાહેબ, કે દર્પણ લાવો. હવે આ દર્પણ લેવા ગઈ દાસી, એમાં સાહેબ એને અરીસામાં પોતાનું મોઢું જો સહજ. હવે એને પહેલીવાર જોયું એટલે એને પોતાના રૂપનું
હા 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 હું આવી દેખાઉં છું. હવે પહેલી વાર એ જોતી હતી બિચારી, તો એ વિચારમાં વિચારમાં એ એ અને આમાં મન મોટું લેવાનું મન નહોતું થતું, એમાં વાર લાગી ગઈ. એમાં ચકીનાએ કીધું, દાસી, ત્યારે એને ભાન આવ્યું કે ઓહો, મારી પાસે અરીસો મગાવ્યો હતો, મોડું થઈ ગયું, આગળ મને દંડ દેશે. એ ફડકામાં હાથમાં લઈ અરીસો પડી ગયો, અરીસો તૂટી ગયો, મોતનો ઘાત લાગ્યો. દાસીને કાય હાય હાય, ઔરંગઝેબની દીકરી, એને બહારનો રાજા આવીને એને આ આ ભેટ આપે, અને એ ભેટ મેં તોડી નાખી, હવે મને મૃત્યુ દંડ જ મળે. આમ જ ચકીનાએ સામું જોયું, દાસીની આંખમાં સાહેબ લોહી ના હું એટલો ડર, થર 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 કાપે. ધીરે 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 કરતા ચકીના બાજુમાં આવી માથે હાથ મૂક્યો, બેટા દીકરી, દાસી, હા બા, હા બોલજો સાહેબ, તૂટી ગયો, હા ભૂલ જાઓ, જો તૂટ ગયા ઉસે ભૂલ જાઓ. 5-25 લાખમાં કોઈ બૂસ મારી ગયું હોય, કોઈક લઈ ગયું હોય ને સાહેબ, કે 2 વીઘા જમીન કે કોઈ હેઠો કાપ્યો હોય ને, ગીતા વાંચી હોય ને, જેને 18 વરણ બેઠો છે એને કહું કે જો તમે ગીતા જ વાંચી હોય અને કૃષ્ણને માનતા હો, તો જે વસ્તુ તમારી કોઈ લઈ ગયો ને, એની વાંહે તપાસ ન કરતા, કૃષ્ણ બોલ્યો છે ગીતામાં કે તારું હતું તો કોણ લઈ ગયું, વાસ્તવિક તારું નહીં હોય તો જ અહીંયા ગયું હોય, અને તારું હશે તો વહેલા મોડું એને દેવા આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. હું આ વાતને માનનારો માણસ છું. આ મેં રોજ પ્રોગ્રામ કરી છે એટલે કોઈ હાવ હગા થાય ભાઈ, એક રાતના એટલા દે, મારા પ્રારબ્ધનું એના ખીચામાં પડ્યું હોય, લક્ષ્મણ બાપાના પ્રારબ્ધનું એના ખીચામાં પડ્યું હોય, તો હજારો કલાકાર છે. અમારું જ નામ શું કામ તમે યાદ કરો? એ જ કલાકારનું નામ શું કામ? જેના પ્રારબ્ધનું હશે ને, એને તમારે યાદ કરી ઘીરે બોલાવીને દેવા પડશે. આ તમે 20 વર્ષ પહેલાં બોલાવ્યો તો 10,000માં પતી જાત, પણ એનું વ્યાજ ચડતું ગયું. આ નરું સત્ય, કોઈ ગાફલાની વાત નથી. તો કૃષ્ણને માનતા હો તો આવા નાની નાની વાતમાં કોઈ દી ઝઘડો ન કરતા. તું રાખ ભાઈ, તને ફરસાય તે દી દેજે. હું અમારી પાસે હતું, અમારી પાસે હતું તું લઈ ગયો ને, તને દીધું થયું એણે, પણ એ એના પ્રારબ્ધનું હતું એટલે પાછો લઈ ગયો છે. તારું ગ્યા ભવનું માંગણું છે, અને કદાચ ગયા ભાવનું માંગણું નહીં હોય તો તારે આ ભાવમાંય પાછું દેવા આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. આ કૃષ્ણ ઉપર ભરોસો હોય ને, એ કોઈ દી કોર્ટમાં ન જાય ભલા માણા. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. હા, એના માટે વાદ વિવાદ છે નો, એમ અરીસો જડ્યો બોલા, અને એ તો હાવ હાવ આવડો એ આપણી જેવું હા એમ કરે તો આમ નથી. ઓલું સૈકલું હજી સૈકલા ક્યાં ખબર પડી કે અરીસામાં આપણે જ દેખાય એમ નથી. સાસુ માર્યા કહેતા ચી ચી ચી, હજી ઘણા સૈકલા છે આવા. ત્રણ દીહુથી ભાઈ ઘીરે જ ન જો, વાહ વાહ. એની પત્નીને કહ્યું કે ત્રણ દી તમારું ઘૂઘલું ગયું ક્યાં, મારી વગર મારું ઘૂઘું રહે નહીં. ભાત લઈને ભાઈ આવ્યો, તો ઓલો અરીસા આમાં ટકલ લઈ ગયો ને, એની પત્નીને ફાળી ગયો, ધડ પછાડીમાં હતોડી દીધું. એની પત્નીને થયું કે મારું એક સૂપ આવ્યું છે, જમવા બેહાડીને વાતવા વળગાડીને ધીમે ધીમે પછાડી લઈ લીધી, અંદર ખોલ્યું તો અરીસો એણે નહોતો જોયો. એ ટકલ લઈ ગઈ કે મારો રોયો ઘેરે શાનો આવે, બીજી બાય લાવ્યો, શું ખીજાણી બાયો, શિવલી કોના ઘરમાં તે હોળી હળગાવી, મારી આમ બોલતા. ખૂબ બધા એટલું અરીસાને બાંધી, પછી કંટાળીને ઘીરે ગઈ. એની સાસુને કીધું, એની સાસુ કે તમારા દીકરાને આવું ન કરાયો, તમારા દીકરાએ મને કવામાં ઉતારીને વરત કાપ્યો. અરે ભાઈ શું કર્યું મારા દીકરે, તૈણ દીધા તમારા દીકરા ઘીરે નહોતા આવ્યા. આવા હોન તો ભાગશાળી ને સાંભળવા મળે, પણ ભાઈ બોલ તો ખરી, શું માર દીકરા કર્યું, મારી જીભ નહીં ઉપડે. અરે પણ તારી જીભ નહીં ઉપડે મારે કોને પૂછવું? ભાઈ કે શું થયું? તમારા દીકરા મારા ભાવ બગાડ્યો, મને પૂછ્યું હોત તો હું નાયે ન પાડત, એક વાડીએ રહેત ને એક ઘીરે રહેત.
પણ ભાઈ મને કે તો ખરી શું કર્યું મારી દીકરી, એ તમારો દીકરો બીજી બાઈ લાવ્યો ક્યાં છે, આ રહી ડોશી એ રીસો નતો જોયો, ડોશી મીડિયા રોયો મારો રોયો, લાવ્યો લાવ્યો લાવ બુઢી લાવ્યો, પણ બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, હે બાબા સવારા બાબાએ લખ્યું છે, ત્રણ વર્ષનો પ્રશ્ન થયો છે, આખા ગોકુળને ચકરાવે ચલાવ્યું છે, સહજ અમને મોટા કરી દેખાડે છે, અમે ગાઈ છીએ હું અમને ખબર નથી, આને ખબર છે કે હું શું કરી છીએ, અને એટલે અમે આવું આવું કાંઈક કરી શકીએ, બાકી અમને ખબર નથી કાંઈક હું ગવાઈ જાય, આવા બેઠા બાજુમાં ત્યાં ગવાઈ જતું હોય, ચેન કોશિશ કોઈ કરતા નથી, થતી નથી, આપણે માય બાપાથી એટલું ગીત સાંભળવું, મોઢ મારે મોઢ મારે ઉરે મોઢ મારે મોઢ મારે મોઢ મારે ઉરે અગમય ગોચર લખ દુની
અગમ અગોચર અલખ ધનની આવી ખોજ મારે રે આજ ફોજ એવી છે, કૃષ્ણ નો જન્મ થયો, મારે કૃષ્ણ ને ઘડીક ઘડીક રમાડવા પાછો ટન મારી ને વયાવી પ્રસંગ લઈ. મોજમાં તો છે, મોજમાં એ કઈ મૂકવાનો નથી. છોકરાને આવીને જગાડે, છૂટેલા છોકરાને આવીને જગાડે. તું ગયા ભરે છે ખાનો ખાનો બહુ પણ રે પાટણ